નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ઉદાહરણ નંબર 22 વિશે વાત કરશું. જેવો દાખલો તમારે પરીક્ષાની અંદર વિભાગ ઈમાં પૂછાશે, ટેક્સ્ટ બુક પેજ નંબર 182 પર ઉદાહરણ નંબર 22 છે એ આપેલ છે, જેમાં તમે જોશો તો તમને પાકું સર્વે એવું દેખાતું હશે. ભવ્ય શ્લોક નામના બે ભાગીદાર છે, 3:2ના પ્રમાણમાં તેઓ નફો નુકસાન વહેંચે છે, અને 1:17થી આયુષ નામનો નવો ભાગીદાર છે એ પેઢીમાં દાખલ થાય છે. જૂનું પાકું સર્વૈયું આપેલું છે અને હવાલાઓ આપેલા છે, જેની અંદર પહેલા હવાલામાં આયુષ 50,000 મૂડી લાવે છે અને 1,00,000 પાઘડી પેટે રોકડા લાવશે, એટલે આપણે યાદ કરશું કે પાઘડી રોકડીથી આવે છે. ત્યારબાદ જમીન મકાન યંત્ર દેવાદાર નહીં ચૂકવેલ સમારકામ ખર્ચ વગેરે ના પુનઃમૂલ્યાંકન અંગેની વિગતો આપી છે અને નવું પ્રમાણ 2:1:2 આપ્યું છે, એટલે આપણે ત્યાગનું પ્રમાણ સૌ પ્રથમ શોધવું પડે. તો ત્યાગના પ્રમાણની વાત કરીએ તો તમે જૂના પ્રમાણમાંથી નવું પ્રમાણ બાદ કરશો તો ત્યાગનું પ્રમાણ આવશે ભવ્ય અને શ્લોકનું 1:1, એ તમારે શોધી લેવાનું રહેશે. આ ત્યાગના પ્રમાણ બાદ હવે દાખલાની શરૂઆત ક્યાંથી કરશું બેનો? તો દાખલાની શરૂઆત થશે હવાલાઓ સોલ્વ કરવાથી. પહેલાં બધા હવાલાઓ સોલ્વ કરશું, પછી પાકું સર્વૈયું ખાલી કરશું અને છેલ્લે બધા ખાતાઓ બંધ કરી અને પાકા સર્વૈયાનો જવાબ મેળવશું. એટલે હવે આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ હવાલો છે, આયુષ 5,00,000 મૂડી તરીકે અને 1,00,000 રૂપિયા પાઘડી પેટે રોકડા લાવશે. એટલે હવે પાઘડી પેટે રોકડા આવે છે, એટલે પેલી આમનોન થશે રોકડ ખાતે ઉધાર, તે આયુષના મૂડી ખાતે જમા 5,00,000 રૂપિયા રોકડ ખાતે ઉધાર. આપણે રોકડ ખાતાની બાકી પણ સૌ પ્રથમ પાકા સરવૈયામાંથી લખી લઈએ. બાકી આગળ લાવ્યા મિલકત લેણા બાજુ રોકડ આપેલી છે 50,000, બરાબર. ત્યારબાદ હવે આપણે આમ નોંધ નોંધીએ તો આયુષ છે એ 5,00,000 મૂડી લાવે છે, એટલે આયુષના મૂડી ખાતે કેટલા આવશે? 5,00,000 રૂપિયા ઉધાર બાજુ આવશે. ત્યારબાદ હવે 1,00,000 રૂપિયા પાઘડી પેટે પણ લાવે છે, એની આમનોન શું થશે? તો કે રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા, એટલે ફરી રોકડ ખાતે ઉધાર, એટલે રોકડ ખાતાને ઉધાર બાજુ વિગત આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલી પાઘડી લાવે છે? 1,00,000. આ થઈ એક અસર. આની બીજી અસર, તો મૂડી આવે છે એટલે મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. સૌ પ્રથમ જૂના ભાગીદારોની બાકી આપણે પાકા સરવૈયામાંથી લખીએ તો શ્લોકની છે 4,00,000 અને ભવ્યની છે 4,00,000 અને શ્લોકની છે 3,00,000. અને હવે આયુષની વાત કરીએ તો આયુષ રોકડેથી મૂડી લાવે છે, એટલે રોકડ ખાતે આયુષના ખાનામાં કેટલા આવશે? 5,00,000. અને બીજું શું આવે છે? તો કે પાઘડી આવે છે, પણ એ પાઘડીનો નિકાલ આપણે શું કરવાનો હોય છે? તો કે રોકડેથી જે પાઘડી લાવે એ ત્યાગ કરનાર ભાગીદારોને આપણે ત્યાગના પ્રમાણમાં આપી દેવાની રહેશે. આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું છે, બંને ભાગીદાર સરખે હિસ્સે ત્યાગ કરે છે, એટલે આ 1,00,000 રૂપિયા છે એ મૂડી ખાતામાં કઈ બાજુ આવશે? જમા બાજુ. વિગત આવશે પાઘડીના પ્રીમિયમ ખાતે, બંનેના ખાનામાં સરખે હિસ્સે રકમ આવશે, એટલે 50,000 અને 50,000. આ પહેલાં હવાલાનું સોલ્યુશન થયું. આ મૂડીની બે અસર થઈ અને આ પાઘડીની બે અસર થઈ, બરાબર બેનો? પાઘડી આવી રોકડેથી, એટલે રોકડ ખાતે ઉધાર, અને પાછી જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વેચી આપ્યું, એટલે એના મૂડી ખાતા જમા. હવાલા નંબર 2, જમીન મકાનની કિંમત 80,000થી વધારવી વધે છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જમીન મકાન 80,000 અને એની બીજી અસર શું થશે? તો કે પાકા સરવૈયામાં હવે મિલકત લેણા બાજુ જમીન મકાન વધારેલી કિંમતે બતાવશું, એટલે કે 3,50,000 હતા અને એમાં 80,000નો વધારો થાય, એટલે આપણે આઉટર કોલમ કેટલા બતાવશું? 4,30,000. મારે અહીંયા જગ્યા નથી એટલે હું ડાયરેક્ટ 4,30,000 લખું છું, તમે અહીંયા અંદર બતાવી શકો 3,50,000 પ્લસ વધારો 80,000, આઉટર કોલમમાં 4,30,000, બરાબર. બીજો હવાલો, યંત્રોની કિંમત 1,60,000 સુધી ઘટાડવી, ઘટે છે એટલે મિલકત ઘટે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, યંત્ર ખાતે, બરાબર. ક્યાં સુધી ઘટાડવાનું કહે છે? તો કે 1,60,000 સુધી ઘટાડવાની વાત કરે છે.
તો હવે તમે જોશો પાકા સરવૈયામાં તો યંત્ર આપેલા છે તમને 2 લાખ પૂરેપૂરા આપેલા છે. કેટલા આપેલા છે? પૂરા 2 લાખ. અને હવાલામાં એમ કહે છે કે એની કિંમત ક્યાં સુધી ઘટાડવાનું કહે છે? 1,60,000. એટલે ઘણા વિદ્યાર્થીની બહેનો ડાયરેક્ટ અહીંયા 1,60,000 ઘટાડી દેશે, પણ બહેનો એવું નથી કરવાનું. યંત્ર 1,60,000 નવા પાકા સરવૈયામાં હોવા જોઈએ. એટલે કે યંત્ર અહીંયા મારે 1,60,000 નવા પાકા સરવૈયામાં લખવા હોય તો મારે શું ફેરફાર કરવો પડે? તો કે હવે 2 લાખમાંથી 40,000 ઘટાડો કરીને 1,60,000 આવે. એટલે યંત્ર કેટલા ઘટ્યા કહેવાય? 40,000થી ઘટ્યા કહેવાય. સમજીએ વિદ્યાર્થીની બહેનો, 1,60,000 ઘટાડવાના નથી, પણ અહીંયા નવા પાકા સરવૈયામાં 1,60,000 થવા જોઈએ. એટલે આપણે ઘટાડો કેટલો દર્શાવ્યો? 40,000. હવે ચોથો હવાલો, દેવાદારો પર 10% ખાલખાત અનામત રાખવી. તો તમે જૂનું પાકું સરવૈયું ચેક કરો. જૂના પાકા સરવૈયામાં દેવાદાર 1,20,000 છે, એમાંથી -10,000 ઓલરેડી ખાલખાત બાદ કરેલી છે. એટલે કે 10,000 જૂની ખાલખાત છે. હવે હવાલામાં એવી સૂચના છે કે 10% રાખો. મેં તમને અગાઉના વિડીયોમાં સમજાવ્યું કે 10% કોના કરવાના? ચોખ્ખા દેવાદારના. ચોખ્ખા દેવાદાર છે 1,20,000. આ 1,20,000ના 10% કરો એટલે ખાલખાત અનામત કેટલી થવી જોઈએ? 12,000. એટલે આપણે અહીંયા નવા પાકા સરવૈયામાં દર્શાવીએ, દેવાદાર 1,20,000, એમાંથી નવી ખાલખાત અનામત કેટલી થાય 10% લેખે? તો કે 12,000 થાય. 12,000 બાદ કરીએ એટલે આઉટર કોલમમાં આવશે 1,08,000. હવે બહેનો, આ 12,000 અને પાકા સરવૈયામાં જે ખાલખાત અનામત આપી છે 10,000, એની સરખામણી કરીએ તો શું તફાવત થાય છે? તો કે આપણે 2,000 વધારવા પડે. એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતેથી ખાલખાત અનામત વધારશું. દેવું વધે, દેવું વધે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, એટલે ખાલખાત અનામત કેટલી વધારવાની થાય? તો કે 12,000 કરવા માટે આપણી પાસે 10,000 છે, તો કેટલી વધારવાની થાય? 2,000 રૂપિયા વધારો કરવાનો થશે. આગળ, નહીં ચૂકવેલ સમારકામ 8,000ની જોગવાઈ કરવી. નહીં ચૂકવેલ, ચૂકવવા બાકી, આપણું દેવું, દેવું વધે તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. ચૂકવવા બાકી સમારકામ ખર્ચ કેટલો છે? 8,000. દેવું છે એટલે મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી સમારકામ ખર્ચ બરાબર 8,000. આ રીતે એની દરેકની 2-2 અસર આપતી જવાની રહેશે. હવે અહીંયા હવાલા થાય છે પૂરા. 6ઠો હવાલો છે એ નવા નફા નુકસાનના પ્રમાણની માહિતી આપે છે. હવાલા પૂરા થાય ત્યારબાદ મેં શું શીખવ્યું છે કે હવે તમારે પાકું સરવૈયું ચેક કરતું જવાનું. સૌ પ્રથમ લઈએ મિલકત લેણા. મિલકત લેણા બાજુ સૌ પ્રથમ આવે છે પાઘડી. તો બેનો, પાઘડીની આપણે વહેંચણી બાકી છે. તો આપણે પાઘડીની વહેંચણી કરીએ તો પાઘડી પાકા સરવૈયામાં આપેલી છે 1,00,000 રૂપિયા આપેલી છે. તો પાકા સરવૈયાની પાઘડીની વહેંચણી મેં તમને અગાઉ વાત કરી છે. ક્યાં એની વહેંચણી થશે? મૂડી ખાતામાં, ઉધાર બાજુ. કયા પ્રમાણમાં? તો કે જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ છે 3:2, એટલે આપણે 1,00,000ને કયા પ્રમાણે વેચશું? 3:2 પ્રમાણે વેચીએ એટલે 60,000 અને 40,000 બંને ભાગીદારોને જૂની પાઘડી આપી દેવાની રહેશે બરાબર. વિગત લખશું પાઘડી ખાતે. અને આ પાઘડી છે એ હવે નવા પાકા સરવૈયામાં દર્શાવાશે નહીં બરાબર બહેનો. આગળ જમીન મકાન છે એ આપણે નોંધી લીધું. યંત્ર નોંધી લીધા. સ્ટોક, સ્ટોક કે નોંધેલો નથી. તો સ્ટોક આપેલો છે 1,80,000. તો આપણે લખીએ સ્ટોક 1,80,000. જે એન્ટ્રી નથી નોંધેલી એને આપણે નોંધતા જશું. દેવાદાર છે તો એ નોંધાઈ ગયેલા છે. રોકાણો આપેલા છે 20,000. એને લગતો કોઈ હવાલો નથી એટલે આપણે ડાયરેક્ટ નોંધી દેશું રોકાણો 20,000. ત્યારબાદ રોકડ અને બેંક શિલ્લક, તો એની બાકી આપણે અહીંયા રોકડ ખાતે ઉધાર લખી નાખી. અને ત્યારબાદ છે જાહેરાત ઝુંબેશ ખર્ચ. જાહેરાત ઝુંબેશ ખર્ચ એ બેનો એક છે અવાસ્તવિક મિલકત. અવાસ્તવિક મિલકત હોવાને કારણે આપણે એની મૂડી ખાતે શું કરી દેશું? ભાગીદારોને વહેંચણી. પણ ઉધાર બાકી છે એટલે ઉધાર બાજુ. જો સામાન્ય અનામત જમા બાકી હોય તો જમા બાજુ વહેંચણી કરો. જાહેરાત ઝુંબેશ ખર્ચ મિલકત લેણા બાજુ એટલે ઉધાર બાકી, એટલે આપણે એની ઉધાર બાજુ વહેંચણી કરશું. જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલો આપેલો છે? 10,000 આપેલો છે. એને આપણે જૂના પ્રમાણમાં એટલે કે 6,000 અને 4,000 પ્રમાણે જૂના ભાગીદારોને વહેંચણી કરશું બરાબર. પાઘડી એક જ ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. બાકી કોઈ પણ અનામતોની વહેંચણી કરો, જૂની પાઘડીની વહેંચણી કરો, અવાસ્તવિક મિલકતોની વહેંચણી કરો, બધું કયા પ્રમાણમાં વહેંચાશે? જૂના પ્રમાણમાં.
હવે મૂડી દેવા બાજુ લેતા જઈએ તો મૂડી આપણે નોંધી લીધી છે. ત્યારબાદ આવે છે સામાન્ય અનામત 90,000. તો આપણે અનામતની વહેંચણી શીખ્યા છીએ. અનામતની વહેંચણી ક્યાં થશે? હંમેશા મૂડી ખાતામાં જમા બાજુ સામાન્ય અનામત કેટલું આપેલું છે? 90,000 આપેલું છે. એને આપણે 3:2 જૂના પ્રમાણ અનુસાર વહેંચશું એટલે 54,000 અને 36,000 જૂના ભાગીદારોને વહેંચાશે. નવા ભાગીદારને કંઈ વહેંચવાનું નહીં, બધું જૂના ભાગીદારોને વહેંચવાનું રહેશે. ત્યારબાદ આપેલ છે કારીગર વળતર અનામત. તો જો દાવો આપેલો હોય હવાલામાં તો એક રકમ બાદ કરીને પછી વહેંચણી કરો. દાવો નથી આપેલો એટલે પૂરેપૂરું વેચી દેશું. કારીગર વળતર અનામત મૂડી ખાતે જમા જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં એટલે કે 12,000 અને 8,000 20,000ની આપણે વહેંચણી કરી. ત્યારબાદ આગળ આપેલ છે રોકાણ અનામત. એ પણ અનામત છે એટલે એને પણ મૂડી ખાતે વેચી દેશું. રોકાણ અનામત 3:2 પ્રમાણમાં 6,000 10,000 આપેલું છે એટલે 6,000 અને 4,000. જો રોકાણોની કિંમતમાં ફેરફાર થાય છે તો આ અનામતની રકમમાંથી કિંમત ઘટાડ્યા બાદ વેચશું. અહીંયા કોઈ રોકાણોની કિંમતનો હવાલો નથી એટલે પૂરેપૂરું વેચી દીધું. ત્યારબાદ આપેલા છે લેણદારો, જે આપણે નવા પાકા સરવૈયામાં દર્શાવેલા નથી એટલે દર્શાવશું. લેણદારો 60,000. ત્યારબાદ આપેલ છે દેવી હુંડી, એ પણ નવા પાકા સરવૈયામાં દર્શાવેલ નથી એટલે દર્શાવશું 8,000. બરાબર બેનો, અહીંયા પાકું સરવૈયું પણ સંપૂર્ણ થઈ ગયું ખાલી. હવે શું કરશું? હવાલાઓ નોંધાઈ ગયા, પાકા સરવૈયાની એન્ટ્રી નોંધાઈ ગઈ. હવે આપણે ખાતાઓ બંધ કરતા જશું. ખાતાઓ બંધ કરશું એટલે જમા બાજુનો સરવાળો, પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ એટલે જમા બાજુનો સરવાળો થશે 80,000. એમાંથી ઉધારનો સરવાળો બાદ કરીએ એટલે જવાબ તફાવતની રકમ આવશે 30,000. આ 30,000 ક્યાં લઈ જશું? તો કે ભાગીદારોના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં ભવ્ય અને શ્લોક. તો ભવ્યને જશે 18,000 અને શ્લોકને જશે 12,000. આ રકમ આપણે પુનઃમૂલ્યાંકન ખાતેથી નફો જમા બાકી, જમા બાજુ સરવાળો મોટો છે એટલે આ નફો કહેવાય એટલે આવશે જમા બાજુ પુનઃમૂલ્યાંકન ખાતેથી નફો 18,000 અને 12,000. બરાબર. હવે આપણે શું બંધ કરશું? તો કે હવે મૂડી ખાતું બંધ કરશું. મૂડી ખાતું બંધ કરશું એટલે જમા બાજુના સરવાળા તમારા ભવ્યનો થશે 5,40,000, શ્લોકનો થશે 4,10,000 અને આયુષનો થશે પૂર્યા 5,00,000. તફાવતની રકમ કાઢીએ 5,40,000, 4,10,000 અને 5,00,000. તફાવતની બાકી આવે એને શું આપણે કહેશું? બાકી આગળ લઈ ગયા. આ ક્યાં લઈ જવાની રહેશે? પાકા સરવૈયામાં નવી મૂડી તરીકે. ભવ્યની મૂડી, શ્લોકની મૂડી અને હવે નવો ભાગીદાર આવશે આયુષની મૂડી. બરાબર બેનો, આ જવાબ આપણે મૂડી ખાતેથી લાવશું. તો હવે તફાવતની રકમ કરશું તો ભવ્યની બાકી આગળ લઈ ગયા હશે 4,74,000. આપણે 5,40,000માંથી આ ઉધારની રકમ બાદ કરશું, 4,10,000માંથી 44,000 બાદ કરશું એટલે જવાબ આવશે 3,66,000 અને 5,00,000માંથી ઉધાર બાજુ કશું જ નથી એટલે પૂરેપૂરા બાકી તરીકે 5,50,000. હવે આ રકમ આપણે અહીંયા મૂડી ખાતે મૂડી દેવા બાજુ લઈ આવશું. 4,74,000, 3,66,000 અને પૂરા 5,00,000 એટલે આઉટર સરવાળો થશે 13,40,000. હજી બેનો આપણે રોકડ ખાતું બંધ કરવાનું બાકી છે, એને પણ બંધ કરીએ એટલે સરવાળો થશે ઉધાર બાજુનો વધારે 6,50,000. તો 6,50,000 શું થશે એની બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા, જમા બાજુ એક પણ રકમ નથી એટલે પૂરેપૂરી રકમ બાકી આગળ લઈ ગયા તરીકે એ ક્યાં લઈ આવશું? આપણે મિલકત લેણા બાજુ નવી રોકડ સિલક કેટલી આવી? 6,50,000. હવે તમે બંને બાજુનો સરવાળો કરશું એટલે સરવાળો સરખો થઈ જશે 15,48,000. બરાબર બેનો, આ ટાઈપનો એક દાખલો વિભાગ ઈની અંદર પૂછાશે. પહેલાં હવાલા સોલ્વ કરો, મૂડી ખાતાની બાકી લખો, રોકડ ખાતાની બાકી લખો, રોકડેથી મૂડી આવે છે એની નોંધ અને પાઘડીના પ્રીમિયમની નોંધ રોકડ ખાતામાં અને મૂડી ખાતામાં કરો. તમામ અનામતોની વહેંચણી કરો, ઉધાર હોય ઉધાર વહેંચણી, જમા હોય જમા વહેંચણી જૂના પ્રમાણમાં. પાકા સરવૈયામાં સાથે સાથે નોંધ કરતા જાઓ. ત્યારબાદ પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી એનો જવાબ મૂડી ખાતામાં આવશે. મૂડી ખાતાનો જવાબ આવશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. આ સાથે તમારે સ્વાધ્યાયની અંદર પેજ નંબર
208 પર દાખલા નંબર 8, પેજ નંબર 208 દાખલા નંબર 8 એઝ ઇટ ઇઝ જે આજે શીખ્યા એના જેવો જ છે એ તમારે હોમવર્કમાં કરી લેવાનો રહેશે. નમસ્તે.